સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું, અર્ધબાળ્યા કાષ્ટનું, વધવા ઘટવાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી 14મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે, જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદને આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે, ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે, ને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજું છે ને હું સમજું છું, એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધબળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ છીએ એ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે, અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે, એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે, અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને વધાર્યા. એથી વચનામૃતમ, એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જૂનાગઢના જમાન મહારાજ બે વાર થયા છે, એક વાર વડતાલમાં અને બીજી વાર ગઢડામાં, એમ કહ્યું તે ઉપર એક સંતે પૂછ્યું જે જમાન થયા તે શું સમજવું, ત્યારે સ્વામી બોલ્યા જે માયાનું બંધન થવા દે નહીં. પછી ફરીથી સંતે પૂછ્યું જે તે જમાન ગરુ ક્યાં સુધી રહેશે, ત્યારે સ્વામી બોલ્યા જે આપણે છીએ ત્યાં સુધી તો ખરું, પણ હજી તો મહારાજનું જ્ઞાન છે. ને વળી મહારાજ કહે જૂનાગઢ જાય તેની કરોડ જન્મની કસર ટાળી નાખશું, તે અમે ગઢડેથી આવ્યા ત્યારે એ ભાતું બંધાવ્યું હતું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મૂંઝવણ આવે તો કેમ કરવું, એ પ્રશ્ન પૂછ્યો, તેનો ઉત્તર કર્યો જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ઝીણાભાઈએ મહારાજ પાસે જૂનાગઢમાં મંદિર કરવાનું માગ્યું, તે પણ પોતે જ ઉપજાવ્યું હશે ત્યાંહી મંદિર કર્યું, ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે, ત્યાં મંદિરમાં ખરડો તો હજુ સુધી કર્યો નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ લોકની સર્વક્રિયા તે છોકરાની રમત જેવી સમજવી, પણ તેમાં માલ માનવો નહીં એમ નિરંતર જોયા કરવો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ, જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ એનું અમને માન ન આવે એ અમારામાં ગુણ છે, ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામીને તથા ગોપાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં એ અમારામાં અવગુણ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવવી, તેના લુગડા મારે ધોરાવવા, ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કથા વાર્તા બદ્રિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં ને અક્ષરધામમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે એ ચાર ઠેકાણે થાય છે, ને બીજે ક્યાંય થતી નથી, ને જ્યાં વિષય છે ત્યાં કથા વાર્તા નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણે કંઈ કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય, તે સારું મોટા કહે જે આ કામ બગાડ્યું તો પણ રાજી રહેવું કેમ, જે
આપણને તો પૂર્વાપર સૂજે નહીં, ને મોટા તો દીર્ઘદર્શી છે, તે તો આગળ થવાનું દેખે છે. સ્વામિનારાયણ, અરે સ્વામીએ વાત કરી જે સાંખ્ય વિચાર કરવાની, બહુ વાત કરી. તે સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો, ને સાંખ્ય વિના તો અર્ધો સત્સંગ કહેવાય, ને સાંખ્ય વિના સુખ થાય નહીં, ને સાંખ્ય છે તે તો આંખ છે, ને આંખે કરીને સર્વે દેખાય દત્તાત્રેય સાંખ્યવાળા, ને સુખ્યા રહેતા માટે સાંખ્ય વિચાર કરવા માંડે તો આવડે, ને ધીરે ધીરે સિદ્ધ થાય તેમાં સાંખ્ય શું છે? આ લોક ભોગ સર્વે ખોટું છે, ને આત્મા છે તે સત્ય છે, ને આકાશ સરખો નિર્લેપ છે, ને દેહ ઇન્દ્રિયો અંતકરણ અસંગી છે. સ્વામિનારાયણ, રે સ્વામીએ વાત કરી જે જેણે ભગવાન અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય.